ના સિદ્ધાંત મુજબ સમસ્ત કાર્યકર્તાને સાથે લઈ અને ચાલવાની જે પાર્ટીની આદેશ કયો તો આદેશ છે, પાર્ટીની કાર્ય પદ્ધતિ કયો તો કાર્ય પદ્ધતિ છે. અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી, બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે. અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી. એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે, એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે. આજ ભાતૃભાવથી એક લોહિયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે. કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે, અપેક્ષા વગરનું કામ કરે એને કાર્યકર્તા કહેવાય. બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે. એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી. પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે. અત્યારે આખું વિશ્વ મોદીજી તરફ નજર રાખે છે. મોદીજી અમારા પ્રધાનમંત્રી છે અને અત્યારે આ ચૂંટણીનો સમય છે એટલા માટેની આ વાત નથી. એમણે એ કક્ષા પ્રસ્થાપિત કરી છે અને દેશની કરી છે, ભારતની કરી છે. એ મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આપ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું. એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે અને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારી વજુભાઈ વાળા છે. એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાનું મને ગૌરવ છે.